સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં મહિલા તબીબને પાડોશીએ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તડછોડી દેતા મામલો અલથાણ પોલીસમાં પહોંચ્યો પોલીસે આરોપી સામે રેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે પચીસ વર્ષીય મહિલા તબીબ અપહરિત છે જ્યારે સાડત્રીસ વર્ષીય પાડોશી ત્રણ વર્ષના દીકરાનો બાપ છે મહિલા તબીબ આરોપીની માતાની તબીબી તપાસ માટે ઘરે આવી હતી તે વખતે વાતચીતમાં મહિલા તબીબી નજીકની બિલ્ડિંગમાં રહેતા હોવાનું કહી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી આરોપીએ પોતે પંડિત હોવા છતાં મહિલા તબીબને અપંડિત કહીને લગ્ન કરવાના સપના બતાવ્યા હતા જેથી મહિલા તબીબ આરોપીની વાતમાં આવી ગઈ મહિલા તબીબને આરોપીએ ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો આ સિવાય ધુમ્મસ અને ધરમપુર લઈ જતો હતો બીજી તરફ મહિલા તબીબ સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી જેને કારણે મહિલા તબીબે આરોપી પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો પોલીસે પાડોશીની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે પાડોશીએ પીએચડી કરી છે અને તે ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કરી હાલમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે મહિલા તબીબ સાથે રેપ કરનાર આરોપીની પોલ પત્ની સામે ખુલ્લી પડી જતા દંપતી વચ્ચે આ બાબતે ઝઘડો પણ થયો હતો જેમાં આરોપીની પત્ની મહિના પહેલા ત્રણ વર્ષની દીકરીને લઈને પિયરમાં ચાલી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત